महत्वपूर्ण समाचार अमदावाद थी। टैक्स माफी अंगे कोर्पोरेशन द्वारा महत्वपूर्ण जाहेरात कराई है, जेमा बाकी मिलकत वेरा अंतर्गत व्याज में 75% माफी आपी है। चालू वर्ष नो टैक्स सिवाय ना बाकी लेना ना व्याज पर 75% माफी आपवामां आवी छे, जेना कारणे कमर्शियल अने रहेणाक बधा एकम ने लाभ थशे। नोंधनीय छे के 8 ऑगस्ट थी आ योजना नो अमल करवामां आवशे। अमदावाद म्युनिसिपल कोर्पोरेशन द्वारा महत्वपूर्ण निर्णय लेवायो छे। 75 दिवस માટે 75% વ્યાજ માફી 21-22 સુધીનો જે કોઈ પણ ટેક્સ હોય, પછી ઓલ્ડ ફોર્મ્યુલા પ્રમાણેનો હોય, ન્યુ ફોર્મ્યુલા પ્રમાણેનો હોય, રેસિડેન્શિયલ ટેક્સ હોય કે નોન રેસિડેન્શિયલ ટેક્સ હોય, આજે કોરોના મહામારીમાં જે વેપારીઓને ખૂબ મોટી તકલીફ પડી છે, તો તેના અનુસંધાનમાં પણ આ વ્યાજ માફીથી ખૂબ મોટી રાહત મળશે અને લોકો પોતાનો ટેક્સ ભરી શકશે। સમાજતા ઝલક અમારી સાથે જોડાયા છે। ઝલક, કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, 75 દિવસ માટે 75% વ્યાજ માફીમાં રાહત આપવામાં આવી છે, પણ આ કેટલું ટેક્સ બાકી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનને એના થકી એટલે આ યોજના થકી કેટલો ટેક્સ આવવાની આશા છે? જે અમદાવાદ મહાનગરપાલિકાની જે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી છે, તે પાર્ટી દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે ચાલુ વર્ષના ટેક્સ સિવાય જે બાકી મિલકત વેરા ઉપર છે 75% વ્યાજમાં રાહત આપવામાં આવી છે। ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે જ્યારે ભાજપ પણ રેવડી વેચવાની જાણે શરૂઆત કરી હોય તેવું લાગી રહ્યું છે। દરેક એકમ એટલે કે જે કોમર્શિયલ હોય, સરકારી હોય, રહેણાંક હોય, કોઈ પણ એકમ હોય તે એકમ આ યોજનાનો લાભ લઈ શકશે। રેવન્યુ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે અને 8 ઓગસ્ટે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે તેમાં આ દરખાસ્ત પસાર કર્યા બાદ તેનું અમલીકરણ થશે અને 75 દિવસ સુધી તેનો જે લાભ લઈ શકાશે, એટલે કે 8 ઓગસ્ટથી 75 દિવસની અંદર જે કોઈ પણ વ્યક્તિ તેનો બાકી મિલકત વેરો ભરશે તેને તે વ્યાજમાં 75% જેટલું છે તે રાહત આપવામાં આવશે। અમદાવાદ કોર્પોરેશનને તેનાથી 200-250 કરોડની જે આવક છે તે આવક થવાનો અંદાજ છે। જી જી ઝલક, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર।